કચ્છ જિલ્લાના બંદરીય શહેર માંડવી કે જે દરિયાઈ વહાણ બનાવવા માટે જાણીતું છે અને એક સમયે માંડવી ખૂબ મોટું વ્યવસાયિક બંદર હતું અને 84 દેશના વાવટા અહીં ફરકતા વર્ષોથી અહીં અનેક પરિવારો વહાણ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 વર્ષથી અહીં દુબઈના એક શેખ પરિવારનું વહાણ બની રહ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વહાણ અત્યાર સુધી માંડવીમાં નિર્માણ પામેલ વહાણો પૈકીનું સૌથી મોટો વહાણ છે. માંડવી શહેરમાં દેશ વિદેશના વાહનોનું નિર્માણ થાય છે. કચ્છના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષો જૂનો છે. અહીંના મિસ્ત્રીઓ પાસે દેશના જ નહીં પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વાહન બનાવવાનો પણ ઓર્ડર આપે છે. અહીં વસતા લોકોની 4 થી 5 પેઢીઓ આ વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. માંડવીમાં સલાયા નજીકના રૂકમાવતી નદીના પટમાં ઇબ્રાહીમ ઇસ્માઇલ મિસ્ત્રીના નેતૃત્વમાં 3 માળનો વહાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વહાણનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલ મક્તુમના ભાઈએ આપ્યો છે. ટૂંક સમયમાં આ વહાણનું કાર્ય પૂર્ણ થશે અને તેને દુબઈ લઈ જવામાં આવશે. ઇબ્રાહીમ ઇસ્માઇલ મિસ્ત્રીના ભત્રીજા જાવેદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વહાણ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, પરંતુ પછી અન્ય સુધારા વધારા અને સવલતો ઊભી કરવાથી આ વહાણનો ખર્ચ 9 થી 10 કરોડ રૂપિયા જેટલો થશે. આ 3 માળના વાહનને બનાવવા પાછળ દૈનિક 25 કારીગરની મહેનત સાથે 3 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ઉપરાંત આ વાહનનું નકશિક તમામ બાંધકામ માનવસર્જિત છે અને એનું કામ અતિ ચીવટ અને બારીકાઈથી કરવામાં આવ્યું છે. આ વાહન બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ લાકડા મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવ્યા છે અને આ લાકડાનું કટિંગ માંડવી ખાતે કરવામાં આવ્યું છે, જેના દ્વારા બહારનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે અંદરના ભાગ માટેનું લાકડું ગુજરાતના ડાકોર અને ખેડા જિલ્લામાંથી મંગાવવામાં આવ્યું છે. તો દેશી બાવળના થડનો પણ એમાં ઉપયોગ કરાય છે. કુલ 23,000 સ્ક્વેર ફૂટ લાકડાનો ઉપયોગ આ વહાણ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ વહાણની લંબાઈ 260 ફૂટ છે, પહોળાઈ 45 ફૂટ છે અને ઊંચાઈ 18 ફૂટ છે. આ ઉપરાંત જાવેદભાઈ મિસ્ત્રીએ વહાણની ખાસિયત વિશે જણાવ્યું હતું કે દુબઈના શેખના ભાઈ માટે તૈયાર કરેલા વહાણ દ્વારા દુબઈના આસપાસના સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરાશે. માછીમારી માટે વહાણમાં 7 થી 8 જેટલી સ્પીડ બોટ રાખવામાં આવશે, જે જહાજમાં લાગેલા ક્રેન દ્વારા નીચે દરિયામાં ઉતારવામાં આવશે અને જેના દ્વારા એકત્ર થયેલી માછલીઓને જાળવી રાખવા વહાણમાં ફિશ સ્ટોરેજની સુવિધા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત વહાણમાં કુલ 9 જેટલા રૂમ છે તથા 2 કોલ્ડ સ્ટોરેજ અને 2 સ્ટોરરૂમ પણ છે. जो हमारी पूरी पुश्तें 4 से 5 पुश्तें हो गई हैं, काम कर रहे हैं. हमारी कास्ट लुहार वाडा है और ये बना रहे हैं इब्राहिम इस्माइल मिस्त्री. और इसकी लंबाई 207 फीट है, 45 फीट से 18 फीट हाइट है इसकी. और इसकी खासियत ये है कि इसमें 4 कोल्ड रूम है और 8 रूम है और ऊपर स्पीड बोट रहेंगी, जो फिशिंग करके जो फिशिंग करने के लिए जाएंगे इसके लिए स्पीड बोट रहेंगी ऊपर. और इसमें लकड़ी तकरीबन 23,000 स्क्वेयर फीट यूज़ की गई है और तकरीबन 40 से 45 वुडन का यूज़ किया गया है. अपना जो बावर का जो बबूल आता है लकड़ी, वो यूज़ किया गया है. हमारे हिसाब से ये कच्छ में पहला है मांडवी में, क्योंकि अभी 207 फीट लंबा है इसका, ये वुडन वाला वुडन बोट है पूरा. ये तकरीबन 3 से 32 महीना हो गया चालू हुए और टाइम तकरीबन 1 से 2 महीना अभी लगेगा कम्प्लीट होने में और डिलीवरी देने में. 7 से 8 का हमारा कॉन्ट्रैक्ट था और अभी 9 से 10 करोड़ तक पहुंच जाएगी है और ये दुबई जाएगी. आगामी 1 महीना बाकी नु कार्य पूर्ण कराशे अने वधु कामगिरी दुबई मा थशे. वाहन मा लगावना शक्तिशाली इनबोर्ड मशीन, एंजीन, लाइटिंग, पंखा अने संदेशा व्यवहार ना उपकरणों दुबई खाते लगाड़वामां आवशे अने त्यां एनु नामकरण थशे. आ शिप ने अन्य शिप साथे टोइंग करी दुबई पहोंचाड़वामां आवशे. ईटीवी भारत माटे कच्छ थी करण ठक्कर नो अहेवाल. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.